નમસ્કાર દર્શક મિત્રો કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપની સાથે હું છું સેજલ બાબરા માર્કેટિંગ યાર્ડમાં બાબડા લાઠીના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરે જાતે મગફળી ખરીદીમાં જઈને ખેડૂતોની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય તેની તકેદારી રાખી હતી બાબડા માર્કેટિંગ યાર્ડની બાબડા લાઠીના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર જાતે મગફળીની ખરીદીમાં થઈ ખેડૂતોની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય અને કોઈ પણ વજનમાં કે ભાવમાં મુશ્કેલી ખેડૂતને ન પડે તે માટે આજે બાબડા માર્કેટિંગ યાર્ડમાં આવીને નિરીક્ષણ જાતે કર્યું હતું અને ખેડૂતોના પ્રશ્નોના નિકાલ લાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ તેમજ અધિકારી સાહેબનો આભાર પણ માન્યો હતો અને યાર્ડમાં સારી રીતે ખરીદી થઈ રહી તે જણાવેલ છે બાબરા તાલુકા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોની મગફળી ખરીદીમાં જે એમને મુશ્કેલીઓ પડે છે આ વિસ્તાર એપીએમસીની મેં જાત મુલાકાત લીધી ખેડૂતોને સાંભળ્યા રેવન્યુ સ્ટાફ ખેતીવાડી અને એજન્સીઓને પણ સાંભળ્યા બારદાનોના પણ વજન કરાવ્યા કોઈ કોઈપણ સંજોગોમાં રિજેક્શન ઓછું થાય અને સાચી વાત હોય તો ખેડૂતોની સંભળાય તે માટે તંત્ર રજૂઆત કરી ખેડૂતોને નાની મોટી મુશ્કેલીઓ પડે છે તે અંગે ઉપર પણ રજૂઆત કરવા માટેની ખેડૂતોને મેં બહેદરી આપી છે હું રજૂઆત કરીશ ટૂંકમાં ખેડૂતોની મગફળી અને એનું વાવેલું કરેલી મહેનત એળે ન જાય તેના માટેના ધારાસભ્ય તરીકે મારા પ્રયાસો ચાલુ છે રેવન્યુ સ્ટાફનો પણ સહકાર મળી રહ્યો છે મામલેદાર નિમિત્યા મુલાકાત લે છે કલેક્ટરશ્રી પણ મુલાકાત લેવા મળ્યા છે એનો પણ આનંદ વ્યક્ત કરું છું અને આવું જ જો ચાલે તો ખેડૂતોના ન્યાય નહીં થાય તેના માટે તંત્ર જાગૃતિ રહેવી લાગણી વ્યક્ત કરું છું ગવર્ધનભાઈ દાફડા કેટીવી ન્યૂઝ ગુજરાતી બાબરા